જામનગર મહાનગરપાલિકાની કાર્યવાહી જૂના રેલવે સ્ટેશનની ઝૂંપડપટ્ટીઓ હટાવવામાં આવી છે તો એસ્ટેટ શાખા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું તો મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અધિકારીઓ હાજર રહ્યા છે. દબાણ, ઝૂંપડપટ્ટી, ગંદકીથી શહેરીજનો પોકારી ઉઠ્યા હતા અને ત્રાહિમામ તે લોકો પોકારી ઉઠ્યા હતા. તો એસ્ટેટ શાખા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. તો અમારી સાથે હાલ સંવાદદાતા સલમાન જોડાઈ ગયા છે. જે સલમાન, જે પ્રમાણે ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, હાલ કેવા પ્રકારની સ્થિતિ છે ત્યાં આગળ? કોમલ, જો પ્રકારે વાત કરવામાં આવે તો જામનગર શહેરમાં જે રીતે વધી રહેલા દબાણો દૂર કરવા માટે આવેલા મહાનગરપાલિકાનું તંત્ર છે તે મેદાને ઉતર્યું હોય તેમ આજે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા જે શહેરની અંબર ઓફિસ પાસે જે આવેલી જૂના રેલવે સ્ટેશન બહારના જે વિસ્તાર છે તો જ્યાં મહાનગરપાલિકાની હસ્તિક જમીન ઉપર કેટલાક સમયથી જે દબાણો છે તે લાગી ગયા હતા અને તેને લઈને આ દબાણો દૂર કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી. એટલે કે ક્યાંક ઝૂંપડપટ્ટીઓ સહિતની જે અહીં દબાણો છે તે લાંબા સમયથી અહીં કાર્યરત હોય અને તેને લઈને ક્યાંક ને ક્યાંક આ સમગ્ર જે કહી શકાય કે દબાણો દૂર કરવા માટે આજે એસ્ટેટ વિભાગે પોલીસને સાથે રાખી અને જે દબાણ હતા ઝુંબેશ છે તે સવારથી શરૂ કરવામાં આવી હતી, જેને લઈને મહાનગરપાલિકાના પદાધિકારીઓ એટલે કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતનાઓ છે તે પણ આ તંત્રની કામગીરી છે તેમાં જોડાયા હતા અને આ કાર્યવાહી છે તે હાલ ચાલુ હોય અને તેને લઈને ક્યાંક ને ક્યાંક હાલ જે પોલીસ છે તેને પણ તંત્ર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા સાથે છે તે રાખવામાં આવ્યું છે. જી કોમલ. જી સલમાન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.